સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો. ધોરણ 11 અને 12 ની અંદર આર્ટ્સ વિષય જેણે રાખેલો હોય તેના માટે મહત્વના વિષયોની અંદર છે તત્વજ્ઞાન. એમાં પણ ધોરણ 12 ની અંદર બહુ જ મહત્વનો વિષય બની જાય છે, તે માટે આજે એનું પ્રથમ ચેપ્ટર આપણે ભણીશું તત્વજ્ઞાનનું, વિધાનના રૂપો અને તેના પ્રકારો. તો સૌ પ્રથમ ચેપ્ટરની શરૂઆત ક્યાંથી થાય છે? તો 12મા ધોરણની અંદર 11મા ધોરણમાં જે તમે ભણી ચૂક્યા છો કે વિધાનો કેટલા પ્રકારના હોય એ બધું આપણે 11મા ધોરણમાં ભણી ગયા, બેઝિક છે તે. તો એ બેઝિક અત્યારે ફરી વખત અહીંયા રિવિઝન માટે મૂકેલું છે, જે આપણે 12મા ધોરણના પ્રથમ ચેપ્ટર છે એની અંદર મૂકેલું છે. તો હવે સૌથી પહેલાં વિધાનના પ્રકારો એટલે શું? તો વિધાન કોને કહેવાય? કે જેની કશાક વિશે કશીક માહિતી આપતું હોય તે વિધાન, કોઈ પણ હોય. દાખલા તરીકે હિમાલય પર્વત છે તો હિમાલય વિશેની માહિતી આપે છે ને, તો એને વિધાન કહેવાય. તો એ વિધાનના પણ પ્રકારો હોય છે જુદા જુદા. એમાં પહેલો પ્રકાર છે સાદા વિધાનો, બીજો છે સંયુક્ત વિધાનો, અને ત્રીજો છે જટિલ સંયુક્ત વિધાનો. સાદા વિધાનો, સૌ પ્રથમ સાદા વિધાનો આપણે કોને કહીશું? તો જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય. યાદ રાખી લો, જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને આપણે શું કહીશું? સાદું વિધાન કહીશું. હિમાલય પર્વત છે આ એનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈશું સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન એટલે શું? કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તો તે વિધાન સંયુક્ત વિધાન કહેવાય. કેવું વિધાન કહેવાય? સંયુક્ત. તો હવે જુઓ, આની અંદર દાખલા તરીકે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો બંનેને વચ્ચે એક વિધાન શું છે? જોડાયેલા છે. બે વિધાન છે આપણને દેખાય છે, હિમાલય વિશેની પણ માહિતી છે અને ગંગા નદી વિશેની પણ માહિતી છે. ત્યારબાદ જે આપણે હવે જોયું સંયુક્ત વિધાન આવે એટલે હવે એમાં હવે તાર્કિક સંયોગીઓ આવે, બરાબર, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ છીએ કારકો, યા તો આપણે કહીએ છીએ સંયોજકો ગુજરાતીની અંદર. તો સંયોજકો પણ આ તર્ક તત્વજ્ઞાનની અંદર મહત્વના છે. તો સંયોગીઓ આપણે કોને કહીશું? તાર્કિક કારકો કોને કહીશું? કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, જે આપણે આગળ ઉદાહરણ ભણ્યા એનું એ જ ઉદાહરણ આપણે ફરીવાર લઈએ એટલે વધુ ઝડપથી સમજવા પડી જશે કે હિમાલય પર્વત છે એ એક અલગ વિધાન છે, ગંગા નદી છે એ એક અલગ વિધાન છે. તો આ બંનેને શું જોડે છે વચ્ચે? અને શબ્દ રહ્યો, એ અને શબ્દ આપણને અહીંયા જોડાય છે. અને સાથે જોડાયેલા હોવાથી અને શબ્દ તાર્કિક કારક છે. ત્યારબાદ તાર્કિક કારકો. તાર્કિક કારકો મુખ્ય 5 છે. પહેલું તાર્કિક કારક છે નહીં, જેનું પ્રતીક છે નિષેધ. ત્યારબાદ બીજા નંબરનું છે અને, તો અનેનું પ્રતીક શું છે? અનેનું પ્રતીક છે એન્ડ. ત્યારબાદ ત્રીજા નંબરનું કાંતો અથવા, તો એનું પ્રતીક શું છે? વી આકાર છે. જે અહીંયા નહીંનું પ્રતીક કયા પ્રકારનું છે? ઊંધા અળ આકારનું છે. ત્યારબાદ ચોથા નંબર પર આપણે જોઈએ તો જો તો, તો જો તોનું એક તીર આવે છે તો એ એક તીર કહેવાય, તો એને શું કહીશું આપણે? જો તો, જેને એક શરતી આપણે કહીએ છીએ. પાંચમું જો તો અને તો જ, તો એને આપણે શું કહીએ છીએ? દ્વિશરતી કહીએ છીએ, બરાબર. 11મા ધોરણમાં આપણે આ ભણી ચૂક્યા છીએ. હવે બીજી એક વસ્તુ કે વિધાન પરક અચલ અને વિધાન અચલ, એટલે કે વિધાન પરક અચલ અને વિધાન પરક અચલો બંને એક જ વસ્તુ છે. વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાનો માટે વાપરવામાં આવતું પ્રતીક. ખાસ યાદ રાખજો, વિધાન પરક અચલ એટલે અમુક ખાસ
अमुक निश्चित विधान माटे वापरवामां आवतुं प्रतीक। आ व्याख्या तमारे वारंवार बोर्डनी अंदर पण एक बे मार्क्सना जे प्रश्नों आवे छे एनी अंदर पूछाय छे बराबर, अने ज्यारे प्रथम परीक्षा आवशे तो एनी अंदर पण पूछाशे। विधानपरक अचल तरीके ए थी झेड सुधीना कोईपण कैपिटलनो उपयोग करी शकाय। अहींया के लखवानो रही गयो छे पण कैपिटलनो उपयोग करी शकाय। दाखला तरीके ताजमहल दुनियानी अजायबी छे, तमने जोई शको छो। तो हवे ताजमहल दुनियानी अजायबी छे तो एक निश्चित विधान थयुं। व्याख्या जुओ शुं छे, विधान परक अमुक निश्चित विधान माटे वापरवामां आवतुं प्रतीक। आ विधान थयुं, आना माटे आपणे एक शब्द वापरीशुं टी, बराबर। ताजमहल एटले तो ए टी जे थयो ए विधान परक अचल थयुं। एक वक्त खास सूचना, एक वक्त कोई अचलनो उपयोग कर्या बाद फरी तेनो तेज अचल आपणे बीजा विधान माटे वापरी शकाय नहीं। ताजमहल दुनियानी अजायबी छे, दस वक्त लखेलू छे तो ए टी आपणे वापर्यो छे, तो ए टी ज दर वक्ते आपणे वापरवानो रहेशे। बीजू कोईपण संज्ञा आपणे वापरवानुं नहीं, प्रतीक आपणे यूज करवानुं नहीं। तो टी छे तो टीनो टी राखवानो, ताजमहल दुनियानी अजायबी छे ए शब्द आवे तो ज। बीजो शब्द आवे के ताजमहल अजायबी छे या तो ताजमहल एक सुंदर रचना छे एवुं लखेलुं होय तो तमारे पाछुं बदली नाखवानुं विधान परक अचल, बराबर। त्यारबाद विधान परक परिवर्त्य के परिवर्तियो। विधान परक परिवर्ती एटले जेने स्थाने कोईपण विधान मूकी शकाय तेवुं प्रतीक। विधान परक परिवर्ती तरीके पी क्यू आर एस वगैरह नाना अक्षरों उपयोग करी शकाय छे। स्मॉल इंग्लिश नी अंदर ना जे शब्द होय एनो आपणे उपयोग करी शकीए छीए। त्यारबाद हवे निषेध, समुच्चय, विकल्पन, एकशर्ती अने द्विशर्ती ए मूलभूत पांच कारकोनुं तार्किक कोष्टक, बराबर। हवे आ तार्किक कोष्टक छे ए खूब समझवा जेवुं छे। आना ઉપર સમગ્ર જે 12મા ધોરણનું તત્વજ્ઞાન છે એ આના ઉપર જ નિર્ભય છે। તમને આ આવડ્યું તો તમને આગળનું ચેપ્ટર આવડે, એ સિવાય તમને આગળનું ચેપ્ટર આવડે નહીં। એટલે ખાસમાં ખાસ વસ્તુ જો હોય તો એ તમારે આ તાર્કિક કોષ્ટકો તૈયાર કરવા પડશે। એની મારી પાસે એક રીત પણ છે, પહેલાં એક બેઝિક રીતે સમજ લઈએ પુસ્તકમાં શું આપેલું છે, તો પુસ્તકના ઉપરથી આપણે સમજીએ। તો હવે જો સૌથી પહેલાં છે નિષેધ, તો નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ તો કઈ રીતે છે, તો જો ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, અને આ બાજુ છે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય। તમારે શું યાદ રાખવાનું છે, તો તમારે આ પી અને અહીંયા નિષેધ પી, એટલે કે અહીંયા નિષેધ લગાડેલું છે નિષેધ શબ્દનો ઉપયોગ કરવાથી। તો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે કોઈપણ વિધાન સત્ય હોય, જ્યારે કોઈપણ વિધાન સત્ય હોય એનું તમે સંયુક્તમાં રૂપાંતર કરો, બરાબર, તો એ વિધાન અસત્ય થઈ જાય। નિષેધ લગાવો એટલે એ વિધાન શું થઈ જાય, અસત્ય થઈ જાય। અસત્ય હોય તો એ વિધાન સત્ય થઈ જાય। નિષેધ જ્યાં પણ લાગે ત્યાં શું થઈ જશે, સાદા વિધાનનું સંયુક્ત વિધાનમાં જ્યારે રૂપાંતર કરો તમે, તો ત્યારે નિષેધ શબ્દનો ઉપયોગ કરો તો ત્યારે એ સત્ય છે અસત્ય થાય, અસત્ય છે તે સત્ય થાય, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજો કોષ્ટક, આ આવે છે સમુચ્યનું વિશ્લેષણ। તો સમુચ્યનું વિશ્લેષણ આપણે જોઈશું, તો જુઓ પી ક્યુ અને પી સમુચ્ય ક્યુ। તો હવે તમે જોઈ શકો છો પહેલું ટી ક્યુ ટી। હવે બે ટી જ્યારે હોય ત્યારે સમુચ્યની અંદર પહેલામાં શું આવે, ટી જ આવે। બીજું ટી એફ હોય તો સમુચ્યની અંદર એફ આવે, બરાબર। ત્રીજા નંબર પર જુઓ તો એફ ટી હોય તો એફ આવે, ફોલ્સ થાય, ખોટું થાય વિધાન। જ્યારે બે વિધાનો અસત્ય હોય ત્યારે પણ સમુચ્યની અંદર સામેનું વચ્ચે સંયુક્ત વિધાન બને એ વિધાન અસત્ય જ બને। સંયુક્ત વિધાનનો આ નિયમ છે સમુચ્યની અંદર। હવે તમારે શું કરવાનું, જ્યારે પણ કોષ્ટક યાદ રાખો ને ત્યારે આપ હવે સમુચ્યના છે, વિકલ્પના છે, એક શરતી છે, દ્વિશરતી છે, તો આ બધાના કોષ્ટકો જ્યારે ને એના આગળનું જે આ ભાગ છે ને આ ભાગ દરેકમાં સેમ જ હશે, બરાબર। એટલે હવે છે ને તમારે શું કરવાનું, પહેલાં આને તૈયાર કરી દો, બરાબર। આને તૈયાર કરવામાં કશી જ અઘરે નથી, આ રીતે સૌથી સરળમાં સરળ રીત છે। પહેલાં બે ટી, બીજા બે એફ,
पहलू विधान आवशे एनी अंदर याद राखी लो, पहला कोष्टकनी अंदर प्रथम मा पहला बेटी, बीजा मा बीजा बेटी, सॉरी बीजा बे एफ, पहला मा बेटी बीजा बे एफ, ए रीते तमारे मूकी देवानू। हवे पछी शुं थवानू, बीजा कोष्टक बीजी बाजुना आद्य स्तंभनी अंदर, तो बीजा स्तंभनी अंदर जो टी हशे पछी एफ टी एफ, याद राखी लेवानू। अहींया टी टी एफ एफ, बेटी बे एफ मूक्या, हवे सामेनी तरफ तमे जाओ त्यारे फरी वार टी ने ऊपर लेवानू बराबर, अने त्यार बाद एफ मूकीने टी, एफ मूकीने टी, ए रीते तमारे करवानू रहेशे। हवे पछी याद शुं राखवानू, ए पूरू थई जाय एटले आ याद राखी लेवानू। पी समुच्चय क्यू करो त्यारे शुं थाय, तो पी समुच्चय क्यू करो त्यारे टी अने बीजा त्रण एफ, आटलू ज याद राखवानू रे तमारे। ત્યારબાદ બીજું કોષ્ટક તમે જુઓ, હજી આગળ તમને સમજણ પડશે, તમને શોર્ટ એક કોષ્ટક બતાવું છું શોર્ટ રીત। ત્રીજા નંબર પર આપણે જોઈએ છે વિકલ્પનું લક્ષણ અને તેનું વિશ્લેષણ। વિના લક્ષણની રજૂઆત નીચે મુજબ છે કે ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, અને આ બાજુ જ્યાં સંયુક્ત વિધાનમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે। તો હવે તમે અહીંયા પણ જુઓ, પહેલા બે ટી બીજા બે એફ, ટી એફ ટી એફ। હવે આપણે પુસ્તકની મુજબ આપણે સમજીએ કે કઈ રીતે સમજવાનું, તો જુઓ જ્યારે બે ટી હોય, બે વિધાનો જ્યારે સત્ય હોય પી ક્યુ નામના વિધાનો, ત્યારે હંમેશા ટી જ આવે। પી વિકલ્પન ક્યુ કરો ત્યારે હંમેશા ટી જ આવે। ત્યારબાદ ટી એફ, એટલે કે પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન અસત્ય છે, તમે જુઓ પહેલું વિધાન સત્ય છે બીજું વિધાન અસત્ય છે, ત્યારે હંમેશા બીજું વિધાન જે નવું વિધાન બનવાનું છે સંયુક્ત વિધાન, તે હંમેશા શું આવે, સત્ય જ આવે। ત્યારબાદ આમાં ત્રીજા નંબર પર એફ ટી, જ્યારે વિધાન અસત્ય હોય પહેલું વિધાન અને બીજું વિધાન સત્ય હોય, ત્યારે પણ વિકલ્પણની અંદર હંમેશા સત્ય જ આવે। અને ચોથા નંબર પર તમે જુઓ તો છેલ્લા બે એફ હોય, બંને વિધાનો એફ હોય, ફોલ્સ હોય, ખોટા હોય, ત્યારે જ ફક્ત વિકલ્પનની અંદર એફ આવે। ત્યારબાદ ચોથા નંબરનું કોષ્ટક, એક શરતીનું લક્ષણ અને વિશ્લેષણ। તો એની અંદર પણ તમે આપણને મેં આગળ સમજાવ્યું પ્રમાણે, પહેલા બે ટી બીજા બે એફ ટી એફ ટી એફ। ત્યારબાદ હવે પહેલું જુઓ વિધાન, જ્યારે પહેલું વિધાન જ્યારે બે વિધાનો સત્ય હોય ત્યારે ત્રીજું વિધાન જે બનશે પી શરતી ક્યુ, તો એ વિધાન હંમેશા સત્ય બનશે। બીજા નંબર પર તમે જુઓ તો ટી એફ, એટલે કે ટી પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય, ત્યારે પણ હંમેશા શું બનશે, એફ બનશે। યાદ રાખી લેજો, હંમેશા એફ જ આવશે, ટી એફ આવે તો એફ આવે, એ એક શરતીનો નિયમ છે બરાબર। એફ ટી હોય તો ટી આવશે, એફ એફ હોય તો ટી આવશે બરાબર। મને એક જ વસ્તુ યાદ રાખવાની, એક શરતીની અંદર જ્યારે ટી એફ આવે ત્યારે એફ આવે। ત્યારબાદ પાંચમા નંબર પર દ્વિશરતી, દ્વિશરતીનું કઈ રીતે એનું લક્ષણ છે, તો પહેલા બે ટી આપણે જે એ મુજબ સમજાય કે પહેલું વિધાન જે હોય છે એના બે ટી લઈ દો, બીજા બે એફ, આ બાજુ કોષ્ટકની અંદર ટી એફ ટી એફ, અહીંયા ટી ટી, જ્યારે બે વિધાનો સત્ય હોય ત્યારે દ્વિશરતીની અંદર ત્રીજું વિધાન જે બને હંમેશા સત્ય બને। ત્યારબાદ પી ક્યુ, એટલે કે એક ટી બીજું એફ, પહેલું વિધાન સત્ય બીજું વિધાન અસત્ય, તો ત્યારે હંમેશા ત્રીજું વિધાન જે બનશે બરાબર, બીજું વિધાન જે બનશે આપણું નવું વિધાન, તો હંમેશા અસત્ય જ બનશે, આ દ્વિશરતીનો નિયમ છે। એફ ટી, એફ ટી જ્યારે બનશે પહેલું વિધાન અસત્ય બીજું વિધાન સત્ય, ત્યારે હંમેશા એફ જ આવશે, ફોલ્સ જ બનશે। અને ચોથા નંબર પર એફ એફ, બે વિધાનો અસત્ય હોય ત્યારે અહીંયા શું આવશે, ટી બરાબર। હવે આ મારું સત્યતા જે આપણે આગળ સમજ્યા, ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં પડી હોય તેના માટે મેં એકદમ શોર્ટ રીત તમારા માટે આપેલી છે, તો એ વિદ્યાર્થીઓ મિત્રો તમને તરત જ ખબર પડી જશે। આપણને મેં તમને આગળ શું કીધું એ મુજબ તમારે ફક્ત આ બંને રહ્યા ને, આ બંને અધ્યસ્તંભ તૈયાર કરી દો, ફક્ત ફક્ત આટલું તૈયાર કરી દેશો એટલે બીજું બધું જ તમારે તૈયાર થઈ જશે। કઈ રીતે, તો તમે પહેલાં આ તૈયાર કરી લો, ટી ટી એફ એફ ટી એફ ટી એફ બરાબર, અહીંયા ઉપર ક્યુ ટી આ બાજુ ક્યુ। હવે જો કઈ રીતે યાદ રાખવાનું, હવે પહેલું કોષ્ટક તૈયાર કરી દો જે આપણે સમજ્યા છીએ, તે ટી ટી એફ એફ ટી એફ ટી એફ।
હવે શું કરવાનું કે સમુચ્ય કીધેલું છે પીક્યુને સમુચ્યમાં કરો બરાબર તો પીક્યુને સમુચ્યમાં કરો એટલે તમારે આ લાઈન રહીને આ લાઈન આખી તમારે ઉતારી દેવાની શું કરવાની આ લાઈન આ દાખલા તરીકે જગ્યા હોય તો આ જગ્યાની અંદર એ આખી લાઈન ઉતારી દેવાની આની અંદર એ જ રીતે તમે જો અહીંયા આ દ્વિશરતીનો નિયમ છે બરાબર તો હવે આ દ્વિશરતીનું જ્યારે કરો ત્યારે આ કોષ્ટક તો તમે તૈયાર જ છે હવે ફક્ત આટલું જ તમારે અંદર લગાવવાનું રહ્યું ને એટલે તમારે ફક્ત આ જ કોષ્ટક તમે કરી દેશો તો પણ તમને ખબર પડી જશે આને પણ શીખવાની એકદમ સરળ રીત છે જુઓ પહેલું ટી બધામાં ચારે ચારમાં બરાબર સૌથી પહેલાં ચારે ચારમાં ઉપર ટી મૂકી દો અહીંયા બરાબર પહેલી લાઈનમાં બીજી લાઈનમાં શું કરો કે પહેલાં સૌ બીજી લાઈનમાં આવી રીતે આવો અહીંયા અહીંયાથી આવો સમુચ્યથી સમુચ્યના બીજા બધાને એફ કરી નાખો બરાબર પછી અહીંયા આવો તો અહીંયા આવશો એટલે શું કરવાનું અહીંયા આવીને આ પહેલાં બે ટી મૂકવાના અને છેલ્લું એક એફ મૂકી દેવાનું આ બાજુ કઈ રીતે કરવાનું અહીંયા એફ મૂકીને બીજા બે ટી મૂકી દેવાના આ બાજુ શું કરવાનું પહેલાં બે એફ મૂકીને ત્રીજું ટી મૂકી દેવાનું એટલે તમારે તૈયાર થઈ જશે ઘણી બધી રીત છે આને તૈયાર કરવાની તમને જે કંઈ પણ રીતે ફાવે એ રીતે ગમે તેમ કરીને આ કોષ્ટક તૈયાર કરી દો 10 વખત લખીને તૈયાર કરી દેવાનું જાતે 10 વખત લખશો એટલે તમને આ કોષ્ટક તૈયાર થઈ જશે એટલે તમારે પહેલાંની પણ વાંચવાની જરૂર પડશે નહીં ત્યારબાદ આપણે આવીએ છીએ જટિલ સંયુક્ત વિધાન પર તો જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે યાદ રાખજો જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે ચલો એના પછી જો જોઈએ તો જટિલ સંયુક્ત વિધાનના મુખ્ય 5 પ્રકાર છે જે આપણે આગળ જે જોયા હતા એ જ મુજબ નિષેધ સમુચ્ય વિકલ્પન શરતી દ્વિશરતી આટલું તો તમને યાદ જ હતું તો એ બધાની આગળ જટિલ લગાવી દેવાનું છે ખબર પડી જટિલ નિષેધ વિધાન જટિલ સામુચ્ય વિધાન ત્રીજા નંબર પર જટિલ વિકલ્પન વિધાન ચોથા નંબર પર જટિલ શરતી વિધાન પાંચમા નંબર પર જટિલ દ્વિશરતી વિધાન સાવ સરળ વસ્તુ છે ચલો ત્યારબાદ હવે આપણે વિધાનને જ્યારે કોષ્ટકની રચના કરીએ છીએ સત્યતા કોષ્ટકની ત્યારે એના માટે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કૌંસનું ક્ષેત્ર અને કૌંસનું ઉપયોગ બરાબર કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે કૌંસ કઈ રીતે ઉપયોગ થાય છે કારકોનું ક્ષેત્ર શું હોય છે કારકોનું ક્ષેત્ર ખબર પડે ત્યારે જ તમે સત્યતા કોષ્ટકની રચના કરી શકો તો હવે કારકોનું ક્ષેત્ર એટલે અહીંયા કારણોનું છે પણ મારી મિસ્ટેક છે તો અહીંયા કારકોનું ક્ષેત્ર આવશે બરાબર કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એક કારક લાગુ પડતો હોય તે ભાગ કારકોનું ક્ષેત્ર એટલે શું કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારક લાગુ પડતો હોય તે ભાગ દાખલા તરીકે જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે અને લોકો પ્રશંસા થશે તો જો આપણી ટીમ જીતશે તો એનું જો અહીંયા શું કર્યું છે એ લગાવ્યો છે બરાબર જો આપણી ટીમ જીતશે તો એના માટે એ છે જો તો આવ્યું એટલે અહીંયા શું લગાવ્યું શરતી લગાવેલું છે તેનું સન્માન થશે એટલે બી લગાડ્યું છે અને આવ્યું એટલે અહીંયા સમુચ્ય આવ્યું લોકો પ્રશંસા થશે એના માટે ડી છે હવે આ જે વિધાન હોય અહીંયા ફક્ત આટલું સાદું જ વિધાન હોય તો આપણને કેમ નહીં ખબર પડે કે આ કારકમાં મહત્વનું કારક કયું છે સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરવી એ ના ખબર પડે એના માટે આની અંદર શું હોય છે અહીંયા કૌંસનું ક્ષેત્રફળ લગાવે છે કૌંસ લગાવે છે અહીંયા બે જગ્યાએ કૌંસ લગાવો એટલે ખબર પડી જાય કે આ બે વિધાન હોય તો આ વિધાન થાય જો આપણી ટીમ જીતશે તો જ લોકોનું પ્રશંસા થશે લોકોની પ્રશંસા શું છે કે આ બંને વિધાન જો સત્ય થાય તો જ આનું સત્ય થાય આ જ વિધાન ફલિત થાય બરાબર જે ફલિત થતું હોય એ વિધાન સૌથી છેલ્લે હોય બરાબર ચલો ત્યારબાદ આપણે આ તો જોઈ લીધું કારકોનું ક્ષેત્ર અને કારકોનો કૌંસનો ઉપયોગ હવે દાખલા તરીકે બીજું ઉદાહરણ છે
કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રમતવીરોનું સન્માન થશે નહીં. શું છે? કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રમતવીરોનું સન્માન થશે નહીં. જુઓ, આની અંદર તમે જોઈ શકો છો કે આના માટે નિષેધ છે. નિષેધ કેમ લગાવ્યું? કે અહીંયા નહીં લાગેલું છે એટલે આર માટે અહીંયા નિષેધ લગાવ્યું. અથવા લાગેલું છે, કાં તો અથવા, એટલે બંને વિધાનો વચ્ચે વિકલ્પની સંજ્ઞા મૂકી. અહીંયા પણ નથી આપેલું એટલે આપણે શું લગાવવાનું છે? નિષેધની સંજ્ઞા લગાવવાની છે. એની સમજૂતી આ મુજબ છે. આ જટિલ વિકલ્પમાં પહેલા નિષેધનું ક્ષેત્ર પહેલા વિકલ્પન પૂરતું મર્યાદિત છે. બરાબર, આના પૂરતું જ અહીંયા મર્યાદિત છે. જો હવે તમને ખબર પડશે, આના પૂરતું જ અહીંયા મર્યાદિત છે. પહેલું રહ્યું નિષેધ, તો એ આના પૂરતું જ મર્યાદિત છે, આટલા વિધાન પૂરતું. ત્યારબાદ બીજા વિકલ્પનનું પૂરતું મર્યાદિત છે જ્યારે વીનું ક્ષેત્રફળ સમગ્ર વિધાનમાં વ્યાપ્ત છે, આ બંને વિધાનને લાગુ પડે છે. અથવા ત્યારબાદ એટલે આખું વિધાન વીનું ક્ષેત્ર છે, આખા વિધાનની અંદર મુખ્ય કારક તરીકે વી લાગેલો છે, એટલે કે એને જટિલ વિકલ્પન વિધાન કહીશું. યાદ રાખજો, આને શું કહેવાય? જટિલ વિકલ્પન, જેની અંદર મહત્વના કારક તરીકે જેનો ઉપયોગ થયો હોય એને જટિલ વિકલ્પન કહેવાય. ત્યારબાદ સર્વોપરિકારક કોને કહેવાય? તો જે સંયુક્ત વિધાનમાં વાપરેલા વિવિધ કારક પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતો હોય તો તેને, એટલે કે આખા વિધાનને જે કારક લાગુ પડતો હોય તો તે કારકને આપણે સર્વોપરી કારક કહેવાય. શું છે? જટિલ સંયુક્ત વિધાનમાં વાપરવામાં આવેલ એટલે કે વપરાયેલ વિવિધ કારક પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય તો તે, એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને સર્વોપરી કારક કહે છે. જો આની અંદર તમે સમજી લો, અહીંયા આખા વિધાનને વી લાગુ પડે છે એટલે સર્વોપરી કારક શું થયું? વિકલ્પન. એટલે આ ટૂંકમાં સમજ પડી જાય, મેજર ઓપરેટર એને કહીએ છીએ ઇંગ્લિશની અંદર. હવે કૌંસને ઉપયોગને લગતા નિયમો, કૌંસને લગતા ઉપયોગના નિયમો કઈ રીતે છે? પહેલાં તો આની અંદર તર્કશાસ્ત્રની અંદર ત્રણ પ્રકારના કૌંસ આવશે. પહેલો નાનો કૌંસ, બીજો મોટો કૌંસ અને ત્રીજો છગડીયો કૌંસ, જેને આપણે આ રીતે કરીએ છીએ. બરાબર, અહીંયા રહ્યું, આપણે આ રીતે કૌંસ કરીએ છીએ બંને બાજુથી, એને આપણે કહીએ છીએ છગડીયો કૌંસ. બરાબર, હવે આની અંદર તમને ઉદાહરણમાં સમજ પડી જશે કે જો નાનો કૌંસ હોય ને એ સૌથી પહેલી જે સંખ્યા લાગતી હોય ને એને લાગે. તો જુઓ, અહીંયા આ નાનો કૌંસ અહીંયા લાગશે, ત્યારબાદ અહીંયા જેટલા વિધાનો હોય એ બધા વિધાનોને તમે શું લગાવી શકો? નાનો કૌંસ લગાવી શકો. તમે અહીંયા બી થી ડી સુધી પણ આ નાનો કૌંસ લગાવી શકો. એ ફક્ત બે જ વિધાનને લાગુ કરી શકાય. હવે એ બે, એવા બે વિધાનો ભેગા કરો, બરાબર, અહીંયા બે, દાખલા તરીકે એ અને બી, બરાબર, શરતી તરીકે. જુઓ, તમને ઉદાહરણ લખાવું છું. એ શરતી બી. બીજું એવું વિધાન છે સી શરતી ડી. બરાબર, તો આવા બે વિધાનો થયા, સમજ્યા? તો હવે આવા, એ ફક્ત આવો જે કૌંસ હોય એ બે વિધાનોને જ લાગુ પાડી શકાય. બરાબર, તો હવે જુઓ, હવે જ્યારે અહીંયા દાખલા તરીકે એક એવું વિધાન હોય આપણા માટે, એક આ સાદું વિધાન હોય અને એક ફક્ત ડી કોઈ આપેલો હોય, તો હવે ડીને અને આ બંનેને જોડવું હોય તો આપણે દાખલા તરીકે સમુચ્યનો ઉપયોગ કરીએ છીએ. હવે આ બધાને મારે એક વિધાનમાં જોડવા છે તો અહીંયાથી મારે મોટો કૌંસ કરું એટલે આ બધા જ વિધાનોની અંદર જોડાઈ જાય. ખબર પડી? ત્યારબાદ અહીંયા જોઈ શકો છો, મોટા કૌંસની અંદર આપેલું છે નિષેધ એ, બરાબર, અને ત્યારબાદ વિકલ્પન મોટો કૌંસ, એના બાદ નાનો કૌંસ આવે છે બી સમુચ્ય આર. ત્યારબાદ અહીંયા છગડીયો કૌંસ તમે જોઈ શકો છો. છગડીયો કૌંસ ક્યાં લાગેલો છે? આ આખું વિધાન છે, અહીંયા આખા વિધાનમાં, આખા વિધાનમાં લાગેલો છે. જુઓ છગડીયો કૌંસ, અહીંયા નાનો કૌંસ છે આ બંનેમાં, વિકલ્પનમાં લગાડેલો છે,
હવે વિકલ્પનનું આ બંનેને શું છે નિષેધ રહ્યો આ બધાને લાગુ પડે છે. ત્યારબાદ આવ્યું જે મોટો કૌંસ રહ્યો મોટો કૌંસ લાગુ પડે છે અને ત્યારબાદ અહીંયા છગડીયો કૌંસ લાગુ પડે છે. ચલો ત્યારબાદ સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. જટિલ સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટકની રચનાને લગતા નિયમો. તો સત્યતા કોષ્ટકને લગતા રચના નિયમો કયા છે? પહેલું, હંમેશા યાદ રાખજો આર્યુ કે સત્યતા કોષ્ટકને આધ્યસ્તંભને લગતા નિયમો. સૌથી પહેલાં તમારે આધ્યસ્તંભ દોરવાના રહેશે. હવે આગળ આપણે ઉદાહરણ સાથે બધું હમણાં સમજીએ છીએ. પહેલાં આટલું સમજી લો કે શું છે આધ્યસ્તંભ. એટલે શું કે જે આપણે હરોળો હોય ઊભી એના ઉપરની સામે તમે સ્તંભ જેવી કરો રચના એને, જેને ત્યારબાદ સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાને લગતા નિયમો, તમારે હરોળ કઈ રીતે ગોઠવવી તેનો નિયમ. ત્રીજા નંબર પર પ્રત્યેક આધ્યસ્તંભમાં ટી અને એફની ગોઠવણીને લગતા નિયમો. અને ચોથા નંબર પર સત્યતા કોષ્ટકમાં આધ્યસ્તંભ ઉપરાંત અન્ય સ્તંભોને રચનાને લગતા નિયમો. તો ચલો ત્યારબાદ એ હવે સૌ પ્રથમ કોષ્ટકમાં આધ્યસ્તંભની રચનાને લગતા નિયમો. તેમાં શું છે, કોઈપણ સાદા કે સંયુક્ત વિધાનમાં જેટલા વિધાનો આવેલા હોય તેટલા આધ્યસ્તંભ રચાય અને તેનું એક વિધાન ફરીવાર આવે તો તેનો એક જ સ્તંભ આવે. યાદ રાખી લો, આની અંદર જુઓ તમે સમજી શકો છો. આ આખું એક દાખલા તરીકે તમને વિધાન આપ્યું છે આનું સત્યતા કોષ્ટક રચના કરવા માટે. તો તમારે યાદ રાખવાનું કે જો જેટલા સાદા વિધાનો, આમાં તમને સાદા વિધાનો કેટલા દેખાય છે, આ એક બે ત્રણ બરાબર. પણ હવે તમે જોશો તમને ખબર પડશે આ એક રહ્યો એ બે વખત આવે છે અને આ બી રહ્યું એક જ વખત આવ્યું. એટલે હવે યાદ રાખી લો કે એક ને બે જ વિધાનો છે મુખ્ય. આનો જે સ્તંભ આવશે એક જ આવશે, એનો સ્તંભ એક જ આવશે, એના બે સ્તંભ આવશે નહીં બરાબર. ચલો તમે ઉદાહરણ જોઈ શકો છો. બીજા નંબર પર સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાને લગતા નિયમો. હરોળની સંખ્યાને લગતા નિયમો જો આપણે જોઈએ તો પુસ્તકની અંદર આપણને આપેલું છે, કોઈપણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા નિશ્ચિત કરવા માટે સૂત્ર આપેલું છે. હરોળની સંખ્યા 2n બરાબર. 2n એટલે સાદા વિધાનોની કુલ સંખ્યા અને આધ્યસ્તંભોની કુલ સંખ્યા. કાં તો તમે આધ્યસ્તંભો લઈ શકો તો કાં તો સાદા વિધાનોની સંખ્યા લખી શકો, બંને એક જ છે. તો હવે તમે જોઈ શકો છો કે સાદા વિધાનો આપણી પાસે કેટલા હોય. દાખલા તરીકે આપણી પાસે આ ઉદાહરણ લઈએ. આ ઉદાહરણની અંદર ત્રણ સાદા વિધાનો છે. સાદા વિધાનો આપણી પાસે કેટલા છે? ત્રણ, આર એમ એન બરાબર. ત્રણ સાદા વિધાનો આવે છે. તેથી તેના સત્યતા કોષ્ટકમાં 2^3 આપણને શું કીધું હતું, 2^n એન એટલે કે સાદા વિધાનોની સંખ્યાની ઘાત મૂકી દો એટલે 2^3 એટલે એમ કેટલી 8 હરોળ આવશે. ખબર પડી? ત્યારબાદ આની અંદર પણ તમે જોઈ શકો છો બે જ ફક્ત વિધાન છે બરાબર, પણ આની અંદર જે એ છે એ વારંવાર આવે છે એટલે એક જ વિધાન થયું એનું. એટલે હવે અહીંયા 2^1 બરાબર, તો 2×1 એટલે 2. ત્યારબાદ ત્રીજા નંબર પર પ્રત્યેક આધ્યસ્તંભમાં ટી અને એફની ગોઠવણીને લગતા નિયમો. હવે જે સૌથી આ ચેપ્ટરની અંદર કઠિનમાં કઠિન જો વિદ્યાર્થીઓને પ્રશ્ન લાગતો હોય તો એ આ છે. પણ ખૂબ જ સરળ છે એવી વસ્તુ, કશું જ બહુ વધારે વિચારવાની જરૂર નથી. એક જ વસ્તુ યાદ રાખી લેવાની છે, જો પુસ્તકમાં આવું આપેલું છે કે જો સંયુક્ત વિધાનમાં સાદા વિધાનોની કુલ સંખ્યા એન હોય તો તે સંયુક્ત વિધાન માટે સત્યતા કોષ્ટક એમ કૌંસમાં પહેલા વિધાનના આધ્યસ્તંભોનો પ્રશ્ન હોય તો M1, બીજા વિધાનના આધ્યસ્તંભનો પ્રશ્ન હોય તો M2. સંક્ષિપ્તમાં M=2 વિધાનનો અનુક્રમ દર્શાવતી સંખ્યા. હવે અહીંયા સાદામાં સાદું જો અહીંયાથી આપેલું છે, સરળ અહીંયા છે, સંખ્યાના વિધાનના આધ્યસ્તંભમાં TF ના 2m-1 બેનો ઘન બરાબર, એમાં m-2 બેની ઉપર આવશે જૂથો આવે અને પ્રત્યેક વિધાનમાં 2n-m એટલે કે ટી અને એટલી જ સંખ્યા એફ આવે. હવે આની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. સૌથી પહેલાં બે વસ્તુ યાદ રાખી લો બરાબર. હવે n એટલે સાદા વિધાનોની સંખ્યા. સાદા વિધાનો કેટલા છે? સાદા વિધાનો અહીંયા તમને 2 છે બરાબર. તો હવે n = આપણે જો n
બરાબર આપણો અહીંયા રહ્યો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રહ્યો આપણો સૂત્ર, બરાબર. આ સૂત્રને હું ધ્યાનમાં રાખું છું, બરાબર. આ સૂત્રના ઉપરથી તમને સમજાવીશ. એમ ઇઝ ઇક્વલ ટુ સાદા વિધાનોની સંખ્યા, સાદા વિધાનોની સંખ્યા આપણે બે મૂકી, બરાબર. આની અંદર આ ઉદાહરણ જુઓ, પી ક્યુ, પી ક્યુ માટે બે વિધાનો છે, પી અને ક્યુ, બંને વિધાનો અલગ અલગ થયા. ઇઝ ઇક માઇનસ વન, માઇનસ વન કરી દો. ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ વન, એટલે કે એક થયા, બે બરાબર એટલે બે. હવે શું કરવાનું છે, હવે આ બધું જ તમે ભૂલી જાઓ, અહીંયાથી આ જેટલી લાઈનો છે ને આ બધી જ લાઈનો ભૂલી જાઓ. હવે શું કરો, હવે તમને આ જે વિધાનોની સંખ્યા મળી એના ડબલ કરી દો, બે હોય તો બેના ચાર. આ સરળમાં સરળ રીત, એટલે કે બે ટી બે એફ, ટી એફ ટી એફ, ખબર પડી. ચલો ત્યારબાદ આપણે જોઈએ છીએ ચોથા નંબર પર. સત્યતા કોષ્ટકમાં આધ્ય સ્તંભ ઉપરાંત અન્ય સ્તંભોની રચનાને લગતા નિયમો. તો હવે અન્ય સ્તંભોની રચના કઈ રીતે થશે, તો તમે જુઓ અહીંયા જોઈ શકો છો. જુઓ આ સાદું વિધાન છે, પી વિકલ્પન નિષેધ પી. તો હવે આધ્ય સ્તંભ કેટલા છે, આધ્ય સ્તંભ આપણને ખબર હોય કે એક જ વિધાન, અહીંયા પી, પી નામનું એક જ વિધાન છે, બરાબર. આ પી એક જ વિધાન છે, પી, બરાબર. તો હવે આધ્ય સ્તંભ એક જ થશે, જે વિધાન હોય ને સાદા વિધાનો, જેટલા સાદા વિધાન એટલા જ આધ્ય સ્તંભ થાય, એનાથી વધારે આધ્ય સ્તંભ થાય નહીં. તો સાદું કેટલા વિધાનો છે, પી બરાબર, પી ઇઝ ઇક્વલ ટુ એક જ છે પી, એટલે આધ્ય સ્તંભ એક જ થયો. તો હવે આધ્ય સ્તંભ એક થાય તો આપણે યાદ કરો કે આપણું સૂત્ર શું હતું હરોળ બનાવવા માટેનું, તો બે એમ માઇનસ વન, એટલે કે એમ એટલે સાદા વિધાનોની સંખ્યા, બે માઇનસ સાદા વિધાન કેટલા હતા, એક, માઇનસ એક ઇઝ ઇક્વલ ટુ ટુ, બરાબર. તમારી એક જ હરોળ થાય, અહીંયા શૂન્ય આવે એટલે શું જવાબ આવે આનો, જ્યારે ગણિતની અંદર તમે જોશો તો માઇનસ વન, વન માઇનસ વન કરો અને જ્યારે ઝીરો ઘાત આવે ત્યારે બે ઇઝ ઇક્વલ ટુ વન થઈ જાય, બરાબર. એટલે અહીંયા શું આવે, એક જ હરોળ, એક ટીની હરોળ અને બીજી એફની હરોળ, એટલે અહીંયા ટી આવી ગયું, અહીંયા એફ આવી ગયું. ત્યારબાદ હવે શું કરવાનું છે, ગૌણ સ્તંભની રચના કરવા માટે આ યાદ રાખો કે અહીંયા જો તમને શું દેખાય છે, પહેલાં નિષેધ પી દેખાય છે, તો સૌથી પહેલો ગૌણ સ્તંભ કોનો બનાવવાનો, નિષેધ પીનો બનાવવાનો. અહીંયા આ બીજો ગૌણ સ્તંભ તમે બનાવી દીધો નિષેધ પીનો. હવે નિષેધ પીનો આપણે શું નિયમ હતો, કે નિષેધ એટલે કે જ્યાં વિધાન સત્ય હોય એનું અસત્ય કરી નાખો. તો અહીંયા તમે જોઈ શકશો ટી સત્ય છે તો એનું શું કરી નાખ્યું, અસત્ય કરી નાખ્યું. અહીંયા એફ સત્ય છે તો એનું શું કરી નાખ્યું, અસત્ય કરી નાખ્યું. હવે શું છે, હવે આ આપણું પૂરું થઈ ગયું, બરાબર, નિષેધ પી. હવે આપણે અહીંયા વિકલ્પન ઉપર નજર કરો, આપણે આનું આપણે ગણિત શોધી લીધું, હવે આનું શોધવાનું છે. તો પી વિકલ્પન નિષેધ પી, બરાબર, આપણને આ પી મળી ગયું, અહીંયા પી દેખાય છે, અહીંયા વિકલ્પ નિષેધ પી દેખાય છે, આ બંને વચ્ચે વિકલ્પન જોડી દો. વિકલ્પનનો આપણે શું નિયમ હતો, ટી 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 એફ, જે આપણે આગળનો કોષ્ટક હતો ને એની મુજબ. તો જ્યારે બે ટી હોય ત્યારે શું આવે, ટી આવે, જ્યારે ટી એફ હોય ત્યારે ટી આવે, એફ ટી હોય ત્યારે પણ ટી આવે, પણ જ્યારે એફ એફ આવે ત્યારે શું આવે, એફ આવે. એટલે હવે જુઓ ટી ટી, અહીંયા ટી એફ છે તો અહીંયા ટી એફ જુઓ, ટી એફ ઇઝ ઇક્વલ ટુ ટી, એટલે અહીંયા ટી આવ્યો, એફ ટી, એફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી, એટલે અહીંયા પણ ટી આવ્યો, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આ મુજબ તમારે થાય છે ગૌણ સ્તંભોની રચના. હવે આવીએ છીએ મહત્વનો એક બીજો નવો મુદ્દો આવે છે, કે વિધાન માટેના રૂપો અને તેના સ્થાપત્ય નિદર્શનો. હવે વિધાન માટેનું રૂપ સૌ પ્રથમ, બીજું વિધાન માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન, ત્રીજા નંબર પર વિધાન માટેના રૂપના પ્રકારો. તો હવે પહેલું જોઈએ છે વિધાન માટેનું રૂપ, બરાબર. તો વિધાન માટેનું રૂપ, વિધાન માટેનું રૂપ એટલે શું, કે વિધાન માટેનું રૂપ એ એવી રીતની ગોઠવણી છે જેમાં વિધાનો નહીં અને પણ વિધાન પરિવર્તીઓ કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. સોરી, ફરી વખત લઈએ છીએ આનો આજ મુદ્દો. વિધાન માટેનું રૂપ એટલે શું, વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તીઓ કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે.
आ परिवर्ती के परिवर्तीओने स्थाने एकना एक परिवर्तनने मूकवाने लीधे एकनु एकज विधान आवे ए रीते विविध विधानों मूकवामां आवे तेने परिणामे एकज विधान मळे। दाखला तरीके पी पी समुच्चय पी निषेध निषेध पी एकसरती पी विकल्पन क्यू। तो आ बधुं ज्यारे मूको त्यारे एकना एकज विधान आवे बराबर। आ थयुं विधान माटेनुं रूप। હવે આપણે જોઈએ છે મહત્વનો મુદ્દો અહીંયાથી શરૂ થાય છે સાપત સાનાપતિ નિદર્શનો એટલે શું। એક જ વસ્તુ સરળમાં સરળ આ બધું જ કરશું આપણે। જો વાંચવું હોય તો વાંચી શકો છો, તમારી માહિતી માટે કોઈ સમજાવવું હોય કોઈને તો તમે આ વાંચી શકો છો, પણ તમને સાદી અને સરળ રજૂઆત કરી દઉં તો આપણે જેને આ શોર્ટ ફોર્મમાં લખીએ છીએ ને, અહીંયા પ્રાતિક રજૂઆત કરીએ છીએ ને ઇંગ્લિશમાં કહીએ તો શોર્ટ ફોર્મ બરાબર, તો એ જે શોર્ટ ફોર્મમાં લખીએ છીએ ને એના શું કહેવાય, આને સ્થાનાપતિ નિદર્શન કહેવાય। પ્રકાર વિધાન માટેના રૂપના મુખ્ય ત્રણ પ્રકારો છે, વિધાન માટેનું તદેવાર્થક રૂપ, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ, વિધાન માટેનું પરાયત રૂપ। ચલો એના વિશે સમજીએ। પહેલું વિધાન માટેનું તદેવાર્થક રૂપ, તો એક જ વસ્તુ યાદ રાખી લો, આ જે મેં અહીંયા લખેલા છે ને સાઈડમાં, અહીંયા જુઓ આ બધા બરાબર, આ બધા જે મેં લખ્યા છે ને આ બધાની અંદર જ આનો પ્રશ્નનો ઉત્તર છે। તો જુઓ વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે કે એનું કૌંસ યાદ રાખી લેવાનો, ભી વિકલ્પણ નિષેધ પી બરાબર, એટલે કે એ હરોળ જે હોય ને છેલ્લી હરોળ એની અંદર બધા જ વિધાનો સત્ય હોય। બીજા નંબર પર વિધાન માટેનું સ્વવ્યાખ્યાતી એટલે છેલ્લી હરોળ હોય એના બધા વિધાનો આપણે ગૌણ સ્તંભની અંદર ત્રીજા નંબરની આપણે દાખલા તરીકે હરોળ હોય એના બધા જ જો જ્યારે ટી 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 ચારે હોય બરાબર, તો એ કયા પ્રકારનું થાય, તદેવાર્થક થાય। એ જ મુજબ જો આપણે જોઈએ તો આનું વિધાન, તો બધા જ આપણે ત્રીજા નંબરની હરોળ છે એમાં એફ એફ આવે તો એ જે છેલ્લી હરોળ થઈ તો એ શું થયું, સ્વવ્યાઘાતી। એ જ મુજબ આપણે અહીંયા જોઈએ તો પી શરતી ક્યુ, તો એની અંદર અમુક દાખલા તરીકે ટી હોય એફ હોય એફ હોય અહીંયા ટી હોય, આ રીતનું જ્યારે રચના થાય ત્યારે એ કયું થાય, વિધાનનું પરાયત રૂપ થાય બરાબર। અહીંયા જો ઉદાહરણ સાથે સત્યતા કોષ્ટક વિધાન માટેના રૂપને નક્કી કરવાનો સત્યતા કોષ્ટકની પરેવર રીત, સાચી રીત, તો જો વિધાન માટેના આપેલા રૂપને લગતો સત્યતા કોષ્ટક રચીને એ રૂપનો પ્રકાર સહેલાઈથી નક્કી કરી શકાય છે। સત્યતા કોષ્ટકમાં વિધાન માટેના રૂપને રજૂ કરતા સ્તંભની બધી હરોળોમાં ટી હોય છે તો આપેલું રૂપ તદેવાર્થક છે એમ કહેવાય। બીજા નંબર પર બધી જ હરોળમાં એફ જ હોય તો એક શું થાય, રૂપ વ્યાઘાતી થાય, સ્વવ્યાઘાતી રૂપ થાય। ત્રીજા નંબર કેટલીક હરોળો ટી હોય કેટલીક હરોળો એફ હોય તો એને શું થાય, પરાયત રૂપ થાય, જે આપણે આગળ સમજ્યા બરાબર। ચલો ત્યારબાદ અહીંયા આપણે ઉદાહરણ એક સમજી લઈએ તો જોઈ શકીએ છીએ કે અહીંયા જે આ અંતિમ હરોળ રહી આપણે છેલ્લી હરોળ, તો એ છેલ્લી હરોળની અંદર શું આવે છે, બધા જ ટી ટી છે। તમારે આ મુજબની રચના કરવાની, જ્યારે તમે સત્યતા કોષ્ટક બનાવો એટલે સંપૂર્ણ આ મુજબનો કોષ્ટક બનાવી દેવાનો છે અને નીચે લખવાનું છે વિધાન માટેના રૂપનો પ્રકારનો નિર્ણય, તમે કઈ મુજબ તમે કીધું કે આ વિધાનનું રૂપ આ છે તો એના મુજબ તમારે આ લખવાનું, કે ઉપરના સત્યતા કોષ્ટકમાં જોતા જણાશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત સ્તંભ પાંચમાં થયેલી છે, સ્તંભ પાંચ દેખાય છે, ત્યારબાદ આ સ્તંભની બધી જ હરોળો ટી છે, દેખાય છે ટી, આનો અર્થ એ છે કે વિધાન માટેના આ રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે, તેથી એમ સ્પષ્ટ થાય છે કે વિધાન માટેનું આ રૂપ તદેવાર્થક છે। ખબર પડી ગઈ, આ મુજબની તમારે રચના કરવાની રહેશે। ત્યારબાદ આપનો ખૂબ ખૂબ આભાર, આગળના અગાઉના ચેપ્ટરોના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, થેન્ક યુ, ગુડ બાય।